નમસ્તે એવરીબડી આજે આપણે વાત કરીશું હિંદ છોડો ચળવળ વિશે તો ધ્યાનથી સાંભળશો અને વિડીયોને જોશો હિંદ છોડો ચળવળ તો વિશ્વયુદ્ધમાં બદલાયેલા જે સંજોગો હતા એને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો અને જાન્યુઆરીમાં ઓગણીસો બેતાલીસ ના રોજ કિપ્સની દરખાસ્તો આવી હવે કીપની કિપ્સની જે દરખાસ્તો હતી એના દ્વારા એના દ્વારા એવું સિદ્ધ થયું કે કે બ્રિટિશ સરકાર જે છે એ સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો કોઈ ઈરાદો ન હતો તે હિન્દુસ્તાનની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા ગુસ્સે થયા એટલે ગાંધીજી એ પ્રજાની જે નિરાશા છે એ દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહા સમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ આઠમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ની રાતે હિન્દ છોડો નો ઠરાવ હિન્દ છોડો જે કહેવાય છે એનો ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો આ ઉપરાંત આ ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય કોંગ્રેસના જે તે નેતાઓ છે એમની ધરપકડ કરવામાં આવી વર્તમાનપત્રો પ્રાંતિક જિલ્લા કક્ષાની કોંગ્રેસના જે નેતાઓ હતા એમને પકડી લેવામાં આવ્યા વર્તમાન પત્રો પર પ્રતિબંધ મૂકી દીધા એટલે ગાંધીજી સહિત બધા દેશ પરિણામે શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાલો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે આ મારી અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર રહે એવું જણાવ્યું હતું તેમને સૂત્ર પણ આપ્યું કરે ગેયા મરેંગે કરે ગેયા મરેંગે હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાલો દેશના ગામો તથા શહેરોમાં મજૂરો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારીઓ સ્ત્રીઓ વગેરે એ આ કાર્યક્રમમાં વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો હતો આ ઉપરાંત મજૂરે કારખાનોમાં હડતાલો પાડી જેમાં જમશેદપુરના લોખંડના કારખાના તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી અમદાવાદમાં કાપડની પંચોતેર લાખ મિલો એટલે સોરી પંચોતેર મિલો અમદાવાદમાં કાપડની પંચોતેર મિલો હતી એ સમય દરમિયાન જેમાં એક લાખ ચાલીસ હજાર મજૂરોએ એક લાખ ચાલીસ હજાર જે મજૂરો કહેવાય છે એમને એકસો ને પાંચ દિવસ સુધી કેટલા દિવસ સુધી વિદ્યાર્થી મિત્રો એકસો પાંચ દિવસ સુધી શાંત અને અપૂર્વ હડતાલ પાડી હતી શાળા કોલેજોમાં પણ હડતાલો પડી અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યા હિંદ છોડો આંદોલન દરમિયાન બાગફોડની એટલે કે તોડફોડની પ્રવૃત્તિઓ પણ થઈ દેશની અંદર ચારે તરફ હવે લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો હતો આ ઉપરાંત સરકારે શાંત દેખાવની સામે દમન નીતિ અપનાવી હતી શહેરો તથા ગામડાઓના લોકોએ પણ ટોળાએ તાર ટેલિફોન રેલવે લાઈનો સરકારી મકાનો પોસ્ટ ઓફિસો પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓ પુલ રસ્તાઓ શાળા કોલેજના મકાનો રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના મિલકતો લૂંટી લેવાના આગ લગાડી દેવાના એટલે કે આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા અને રેલવેને સૌથી વધુ નુકસાન થયું રેલવેને શું થયું સૌથી વધુ નુકસાન થયું કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો ઉપયોગ પણ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો નવો ટોપિક આવે છે લડતને કડી કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા વિશે વાત કરીશું તો આ લડતની ઉગ્રતા અને તેનો મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકાર સરકારની કસડી નાખવાની નીતિ પાર પડી હતી નહીં આખા દેશમાં ઠેર ઠેર મોટા પ્રમાણમાં લડત ફેલાઈ ગઈ હતી બાગફોડ એટલે કે તોડફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાનો એટલે કે સરકારી જે વ્યવસ્થા છે એને અસ્તવ્યસ્ત કરવાના પ્રયાસો થયા સિત્તેર હજાર કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા આ ચળવળ દરમિયાન પાંચસો ને આડત્રીસ વાર ગોળીબાર કરવામાં આવ્યો એક હજાર અઠ્યાવીસ માણસોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને બત્રીસો માણસોને ઈજા થઈ હતી આ ઉપરાંત અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા વ્યક્તિગત અને સામુદાયિક એટલે કે સમૂહની અંદર વીરતા બતાવી હતી તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી હતી કે હવે વધુ સમય ભારતમાં તે પોતાનું શાસન ટકાવી શકશે નહીં ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી હિંદ છોડો શબ્દ લોકોએ સ્વયં કર ઘોષણા દ્વારા અપનાવેલો હતો સ્વેચ્છાથી અપનાવ્યો હતો હિંદ છોડો શબ્દ આ સૂત્રથી ડોમિનિયન જે સ્ટેટસ છે જેને પર ડોમિનિયન સ્ટેટસ કહીએ છીએ સંસ્થાનિક સ્વરાજ્ય એનો ખ્યાલ હવે બિલકુલ અદ્રશ્ય થઈ ગયો હવે તો પૂર્ણ સ્વરાજ્ય જોઈએ હવે તો પૂર્ણ સ્વરાજ્ય જોઈએ તે માટે કટિબદ્ધ થયા ત્યારબાદ આપણે જાણીએ છીએ કે પાંચ વર્ષ બાદ ભારતને સંપૂર્ણ હતી સ્વતંત્રતા મળી હતી તો આપણે વાત કરી હિંદ છોડો જે આંદોલન છે એના લડતને કચડી નાખવા સરકારની નિષ્ફળતા વિશે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને ધ્યાનથી જોવાના છે સાંભળવાના છે સમજવાના પણ છે અને ત્યારબાદ સારા અક્ષરથી અલગ અલગ પેનનો ઉપયોગ કરીને તમારે પાકા ચોપડામાં લખવાનું છે અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આવતી વખતે એક નવા જ ટોપિક સાથે આપણે મળીશું અત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ